સરકારના લોકકલ્યાણના કામો લોકોના ઘરઆંગણાના અભિયાનના ભાગરૂપે જામકંડોરણા તાલુકાના ચરલ ગામે ચોથા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં ચરલ ગામની આજુબાજુના 7 ગામોના લોકોના રાશન કાર્ડ, આવક જાતિના દાખલા, ખેતી વિષયક દાખલા, આરોગ્ય વિષયક શારીરિક ચકાસણી, સરકારની વિવિધ યોજનાઓના પ્રમાણપત્ર દાખલાઓ, સરકારી સહાય અને લાભો મેળવવા માટે શું કરવું વગેરેની માહિતી અને મદદ આપવા તમામ વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા, જેથી લોકોમાં આ લાભો લેવા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમનું ઉદ્ઘાટન ધોરાજીના પ્રાંત અધિકારી જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. એચઆર અપાર નથી, મામલતદાર જામકંડોરણા. રાજ્ય સરકારશ્રી તરફથી વહીવટમાં પારદર્શકતા આવે, લોકોને એમના ઘર આંગણે વિવિધ પ્રકારની સરકારશ્રીની સહાય યોજનાઓનો લાભ મળે, લોકોને ઝડપથી લાભ મળે, આ અંગે સરકારશ્રીએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલ. એ અંતર્ગત ચોથા તબક્કાના સેવા સેતુનો કાર્યક્રમ આજે અહીં ચરેલ ગામે રાખેલ છે. આ ગામના કાર્યક્રમમાં આજુબાજુના 7 ગામોનો સમાવેશ કરવામાં આવેલો છે. એ 7 ગામના લાભાર્થીઓ અત્રે આવી અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગતના લાભો અહીંયા મેળવી રહ્યા છે. ખાસ કરીને આધાર કાર્ડ, મા અમૃતમ કાર્ડ વગેરે યોજનાઓ છે એનો લાભ અત્રે હાથોહાથ એ લોકોને આપવામાં આવે છે. અને અત્રેથી 7 ગામના તલાટી મંત્રીશ્રીઓને બેસાડી અને આ યોજનાનો લાભ મેળવવા માટે જે કાંઈ દાખલાઓની જરૂર પડે એ દાખલાઓ પણ ત્વરિત એમને કાઢી આપવામાં આવે છે. આ દાખલાઓ માટે અત્રે અમારા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ અત્રે ઉપસ્થિત છે અને વિધાઉટ સ્ટેમ્પ એ લોકો એક સોગંદનામાની જરૂર પડે ત્યાં સોગંદનામા પણ કરી આપે છે. આ યોજનામાં અમે ખાસ આ વખતે વિશિષ્ટ આયોજન એ કરેલું કે સમાજ કલ્યાણ ખાતાની જે યોજનાઓ છે એમાં દિવ્યાંગ દંપતીને જે સહાય આપવાની યોજના છે એ યોજના અંતર્ગત અત્રે એક દંપતી જે દિવ્યાંગ છે એમને 50,000 બે ચેક અત્રે માનનીય ચેરમેનશ્રી ગોવિંદભાઈ રાણપરિયાના વરદ હસ્તે એનાયત કરવામાં આવેલ છે. આ સિવાય દિવ્યાંગજનોને એસટીઓના પાસ પણ અત્રે આપવામાં આવેલો છે. આ ગામે આ ક્લસ્ટરના તમામ ગામના લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધેલો છે અને સરકારશ્રીની યોજનાઓમાં ઉત્સાહભેર જોડાયા છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું.